કચ્છ ભાજપના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાલી સયાજી નગરી ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા. ટ્રેન માળિયા નજીક પહોંચતા બે અજાણ્યા શખ્સ ટ્રેનમાં ઘૂસ્યા અને ભાનુશાળી પર ફાયરિંગ શરૂ કર્યું, જેમાં ભાનુશાળીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. મિત્રો, આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો અને લોકો એ જાણવા આતુર હતા કે કોણે અને શા માટે ભાજપના દિગ્ગજ નેતા ભાનુશાળીની હત્યા કરી હતી, શું હતું આ પાછળનું સાચું કારણ. મિત્રો, તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો. મિત્રો, તાલુકા અને જિલ્લા પંચાયતથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા ભાનુશાળીનો જન્મ કચ્છના હાજાપર ગામમાં થયો હતો. જયંતિલાલ પરસોત્તમભાઈ ભાનુશાળી કચ્છ ભાજપમાં મોટું નામ ગણાતા હતા. 80ના દાયકામાં રાજકારણમાં પ્રવેશનારા ભાનુશાળી રિયલ એસ્ટેટ અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા. ભાનુશાળી વર્ષ 2007થી 2012 સુધી કચ્છની અબડાસા બેઠક પરથી એમએલએ પણ રહી ચૂક્યા છે. પરિવારમાં તેમને એક પુત્ર અને બે પુત્રી છે. ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ભાનુશાળી સયાજી નગરી ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. માળિયા પાસે બે અજાણ્યા શખ્સ ટ્રેનમાં ઘૂસ્યા અને ભાનુશાળી પર ગોળીબાર કર્યો હતો, જેમાં ભાનુશાળીનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. છાતી અને આંખ પર મારી ગોળીઓ. મિત્રો, મોરબીના પોલીસ અધિકારી કરણરાજ વાકેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઘટના સુરજબારી કટારે વચ્ચે ઘટી હતી. વાઘેલાએ વધુ જણાવ્યું હતું કે ભાનુશાળી સાથે એસી કોચમાં બેઠેલા મુસાફરે પોલીસને આ મામલે જાણ કરી હતી. આ બાબતે રેલવેના અધિકારી પ્રદીપ શર્માએ કહ્યું હતું કે ભાનુશાળીની હત્યા ચાલુ ટ્રેનમાં કરી દેવામાં આવી હતી. ભાનુશાળી જે કોચમાં ટ્રાવેલ કરી રહ્યા હતા તે H1 કોચને અમદાવાદ ખાતે અલગ કરીને FSL દ્વારા સીલ કરવામાં આવ્યો હતો. શું હતું હત્યા પાછળનું કારણ? મિત્રો, હત્યા શા માટે કરવામાં આવી હતી અને હત્યા કરનારા કોણ છે તે અંગે કોઈ સચોટ માહિતી મળી નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું જાણવા મળે છે કે થોડા સમય પહેલાં ભાનુશાળી પર એક યુવતીએ દુષ્કર્મ આચરવા અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો હતો. જી હા મિત્રો, હત્યાને એક વર્ષ પહેલાં સુરતના વરાછા વિસ્તારની એક યુવતીએ ભાનુશાળી વિરુદ્ધ ફેશન ડિઝાઇનના કોર્સમાં એડમિશન અપાવવાની લાલચે દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ વિડીયો ક્લિપ થકી બ્લેકમેલ કરવામાં આવી રહી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આ મામલે ભાજપે જયંતિ ભાનુશાળીનું રાજીનામું લઈ લીધું હતું અને તેમના વિરુદ્ધ વોરંટ પણ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે બાદમાં પીડિતાએ ભાનુશાળી વિરુદ્ધ ગેરસમજ થઈ હોવાનું જણાવી ફરિયાદ પાછી ખેંચવાની તૈયારી દર્શાવી હતી. મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? કોણે અને શા માટે કરી હશે ભાનુશાળીની હત્યા? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો. ધન્યવાદ.